અમારી અવરગુજ્જુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારી નવી અપડેટ આપના સુધી પહોંચી શકે. ધન્યવાદ. નમસ્કાર, હું સુકુન ઉપાધ્યાય ને હું આપને આજે કહેવા જઈશ કે હું જે આપનું અવરગુજ્જુ છે જે એક ટુરિઝમ એટલે કે ભારત દેશની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે વિવિધ દેવસ્થાનો આવેલા છે અને એવા જ દેવસ્થાનોમાં કોઈ પણ દેવસ્થાન હોય એ આપણા ધર્મની અંદર છે કે આપણા ભારત દેશની અંદર અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ લોકો વસે છે, જેના કારણે જ ભારત દેશને પણ માતા કહેવામાં આવે છે. અને હું અજમેર પહોંચ્યો છું અને અજમેર અંદર ત્યાં આગળ મારા પાછળનો જે રસ્તો છે ત્યાંથી અંદર દરગાહ પર જવાય છે ને હું આપને દરગાહ પણ બતાવીશ. એ પહેલાં જ આપને હું અહીંયા આગળ જે મીઠાઈ છે જેમણે મને અહીંયા આગળથી ગાઈડ કર્યો, મારી ગાડી પાર્ક કરવા દીધી અને મને રસ્તો બતાવ્યો કે અહીંયાથી અંદર કઈ રીતે જવાશે અને શું પ્રોસીજર હશે અને કઈ રીતનું હશે એના માટે પણ એમણે મને જાણકારી આપી. હું એમની સાથે આપને મળાવીશ. યસ, મેં તમને હમણાં જ કીધું કે હું તમને બતાવીશ જેમનું જે સ્વીટની શોપ છે કે મીઠાઈની જે શોપ છે એનું નામ છે શ્રી લક્ષ્મી સ્વીટ. અને હું એ ત્યાં આગળ આવ્યો ને એમની સાથે પૂછ્યું કે અહીંયા આગળની પ્રોસીજર શું છે અને કઈ રીતે મને અહીંયા આગળ અંદર જવા મળશે, તો એમણે મને થોડીક ગાઈડ કરી હતી. આપની આગળ આ વિસ્તારમાં દુકાન કેટલા સમયથી છે અને આપ સ્વીટની દુકાન કઈ રીતે ચલાવી રહ્યા છો? સર, શ્રી લક્ષ્મી સ્વીટ્સ કે નામ છે અજમેર કે જે દરગાહ સે નિયર બાય હૈ ઓર 1993 સે એસ્ટેબ્લિશ હૈ ઓર ટુરિસ્ટ એરિયા કી વજહ સે પોપ્યુલર હૈ. શહેર કા માર્કેટ ભી હૈ જૈસે દરગાહ ભી હૈ તો આપ યહાં સે બિલકુલ નજદીક હૈ. हमारे ऐसे कलाकार वगैरह हैं, ये सब मिठाई वगैरह फेमस है, अजमेर का सोनाला वगैरह है. मैं पूछना चाहूँगा एक छोटा सवाल कि अभी फ़िलहाल अपने देश के अंदर कोरोना की महामारी बहुत चली, जैसे राजस्थान के अंदर भी अजमेर के अंदर होगी, किस हिसाब का माहौल था यह जगह पे? कोरोना के टाइम तो काफ़ी मुश्किल था और दुकानदारों के लिए तो मुश्किल ही है, खासकर जिनका फूड प्रोडक्ट का आइटम है इतने टाइम तक लॉकडाउन में बंद रहना, प्लस इतना जो अगर जैसे आइटम भी इतना बना के रखते हैं करते हैं उसका नुकसान वगैरह सारा, इतनी लेबर तो काफ़ी मुश्किल रहा. लेकिन अब थोड़े हालात सुधरे हैं, अभी ठीक है. मतलब इतना मार्केट जो अपन 100% मान रहे हैं वो नहीं है, लेकिन 50-60% तक मतलब रिकवरी है. आपका नाम सर? निर्मल. निर्मल भाई, थैंक यू. ના હું અહીંયાથી હવે અંદર જઈશ ને અહીંયા આગળનો અંદરનો જે રસ્તો છે આ જ પ્રમાણે છે અને અહીંયાથી અંદર જવાશે. આ છે અજમેરની ગલીઓ. ગલીઓ એટલે રાજાના સ્થાન જેવી જે ગલીઓ તમે જોશો કે જેમાં જે જૂના જમાનામાં હતું એ જ પ્રમાણેનું હજી પણ બંધારણ છે. ફેન્સી હેર ડ્રેસર. આ છે ગુલાબજાંબુ એટલે કે રસગુલ્લાની શોપ. આ છે જે ગલીઓ છે એ જ ગલીની અંદર આવેલી છે આ રસગુલ્લાની શોપ. હવે આગળ પણ જોઈશું કે શું શું આવે છે. આ છે સ્પ્રેની દુકાન જે છે અજમેરની ગલીઓમાં. ત્યાંથી જવાય છે બાવા શરીફ નવાઝની દરગાહ સુધી. ત્યાં સુધી જતાં પહેલાં પણ આપણે જોઈએ કે કૈલાસ કુલ્ફી ભંડાર અને પાછળ હોટલો પણ છે. તમે જુઓ છો કે આ જે ગલીઓ છે ઘણી સુંદર પણ છે. ગલીઓની અંદર પહોંચતા પહોંચતા ઘણા બધા અલગ અલગ મીઠાઈ નાસ્તાના પણ સ્થાનો આવેલા છે. આજે પૂરી સબ્જી જે પ્રમાણે હર એક જગ્યાએ મળતી હોય છે આ જ ગલીઓની અંદર. આ તે છે ત્યાં આગળની વાનગી, અલગ અલગ પ્રકારની અલગ અલગ વાનગી ત્યાં આગળ મળતી હોય છે. આ અલગ અલગ વિસ્તારની જે ગલીઓ છે એ જ ગલીઓમાં છે. આ છે જૂના જમાનાની સાયકલ રિક્ષા જે તમે ઘણી બધી જગ્યાએ જોઈ હશે. આજે છે અજમેરની ગલીઓ જ્યાંથી જવાય છે બાવા શરીફની દરગાહ ઉપર. આજે છે ચાદર છે જે બાવા શરીફ પર ચાદર ચઢાવવામાં અર્પણ કરવામાં આવે છે. આ છે ત્યાં આગળ જે બાધાના હિસાબથી ત્યાં આગળ નાડું બાંધવામાં આવે છે. આ જે છે ત્યાં આગળ હવે તમે આજે જોઈ રહ્યા છો જે ગુલાબ એટલે કે ફૂલની ત્યાં આગળ ફૂલ ચઢાવવામાં આવે છે, જે ગુલાબ ચઢાવવામાં આવે છે એ જ છે આ જગ્યા. હવે અહીંયાથી જોશો આ જે મેઇન દરવાજો બાવા શરીફની દરગાહમાં જવાનો મેઇન દરવાજો. અહીંયાથી તમે અંદર જઈ ને બાવા શરીફની દરગાહ સુધી પહોંચશો. આ મેઇન દરવાજો જે જૂના જમાનામાં હતો, વખતો વખતથી વખણાતો અને બે દેશ વિદેશથી લોકો અહીંયા આગળ પર્યટકો પહોંચી આવે છે અને ત્યાં આગળની નિહાળે છે બાવા શરીફની દરગાહને અને દર્શન કરી પોતાની મનોકામના માટે લાડુ બાંધતા હોય છે.
ખાદી ની પાક છે તમારી પાક અંદર ના પાક નો જોઈ રહ્યા છો અને આજે છે યા ગરીબ નવાઝ ની દરગાહ ના દર્શન. યા ગરીબ નવાઝ ની દરગાહ માં અહીંયાથી અંદર લોકો દર્શનાર્થે જાય છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે એમના પરિસરમાં આવેલી જગ્યા ઉપર એ લોકો દોરા ધાગા બાંધીને એમની મનોકામના માંગતા હોય છે. આ જે જોઈ રહ્યા છો તમે એ એનું પરિસર છે, એ જે જગ્યા છે ત્યાં આગળ ભજન સંધ્યાથી લઈને તમામે તમામ જે દર્શકો છે ત્યાં આગળ પહોંચીને ત્યાંથી દર્શનાર્થે ત્યાં બેસીને પોતાનું ભજન કીર્તન કરતા હોય છે. બસ આ જ રીતે અમે તમને અમારા વરગુજ્જુ જે ટુરિઝમ પ્લેસ છે અલગ અલગ વિસ્તારમાં જે દેશ વિદેશથી લોકો દર્શનાર્થે આવતા હોય છે અને નવી નવી જગ્યા પર આપને લઈ જઈશ અને અલગ અલગ દેશ વિદેશની જગ્યાઓમાં હું આપને પહોંચાડીશ. આ જ રીતે બસ હું અહીંયાથી રજા લઉં છું. આ જ રીતે નવી ગલીઓ જોઈશું અને નવા નવા ભગવાનોના પાસે જઈશું, એ ધાર્મિક અલગ અલગ ધર્મના દરેક ધર્મ સુધી પહોંચીશું.